नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू नयन ढेवाड़िया અને આપ નિહાળી રહ્યા છો મારી આ યુટ્યુબ ચેનલ. હજુ સુધી જો આપે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સામાજિક વિજ્ઞાનને લગતા અવનવા વિડીયો જો આપ જોવા ઈચ્છતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપની સ્ક્રીન ઉપર જ્યારે નવા વિડીયો છે એ અપલોડ કરવામાં આવે ત્યારે ત્વરિત આપણને નવા વિડીયો છે એ પ્રાપ્ત થઈ શકે. આજે આપણે ધોરણ 7ની અંદર આ વર્ષથી જે નવો સિલેબસ એનસીઆરટી બેઝ અમલમાં આવેલો છે એની અંદર આગળના વિડીયોની અંદર છે કે ચેપ્ટર નંબર 3ની અંદર મુઘલ સામ્રાજ્ય વિશેની વાત છે કે એનાથી નેક્સ્ટ છે કે આજે મુઘલ સામ્રાજ્યની અંદર જે રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી, સંસ્કૃતિ કેવા પ્રકારની હતી, વહીવટ કઈ રીતે થતો હતો અને એનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાનું. મારો આગળનો વિડીયો જો આપણે ન નિહાળ્યો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક છે એ આપેલી છે, એની અંદરથી આપ આગળનો વિડીયો છે જો અને પછી આ વિડીયો છે. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ તો એની જે રાજ્ય વ્યવસ્થા છે એનો વ્યવસ્થિત રીતે સ્થાપના કરવાનો શ્રેય છે એ અકબરના ફાળે જાય છે. એટલે અકબર દ્વારા મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના છે કરવામાં આવી. એના શાસનના કેન્દ્રની અંદર છે બાદશાહ એટલે જે શાસક હતા, રાજા હતા, એનો મૂળ કેન્દ્રની અંદર હતા અને એ લોકો ખાલી પોતે એકલા વહીવટ ન કરી શકે ત્યારે એમને સલાહ આપવા એક મંત્રી પરિષદ પણ નીમવામાં આવતો. બાદશાહ છે એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા, એટલે લશ્કરના મુખ્ય વડા જે છે એ સર્વોચ્ચ સત્તા કોના હસ્તક રહેતી હતી, તો બાદશાહના હસ્તક છે એ રહેતી હતી અને અંતિમ ન્યાય પણ રાજા હસ્તક છે એ રહેતો હતો. બાદશાહને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ સધાય એ માટે એ વજીરની નિમણૂક છે કરવામાં આવતી હતી. વજીર છે એ મંત્રીઓ અને બાદશાહ વચ્ચે કડી બનવાનું કામ છે એ કરતા હતા. તે દીવાને વઝીરે કુલ એનું નામ છે હોદ્દાનું, દીવાન કે વઝીરે કુલ તરીકે ઓળખવામાં આવતા હતા અને નાણા અને મહેસૂલી વ્યવસ્થાના એ વડા હતા. વઝીર છે એ નાણા વિભાગ અને મહેસૂલીના મુખ્ય વડા છે એ ગણાતા. સેનાના જે વડા હોય એ સમયની અંદર રાજાશાહી વ્યવસ્થા હતી, વર્તમાન સમયની અંદર પણ આપ જુઓ છો એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર ઘણી વખત છે એ આક્રમણ કરતું. એ સમયની અંદર રાજાશાહીની અંદર રાજ્યનું લશ્કર જે છે એના જે વડા હતા એ નિર્પક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. એનાની અંદર ભરતી છે કરવાનું કામ અને અધિકારીઓનું નિમણૂક છે કરવાનું કામ આ નિર્પક્ષના હાથમાં રહેતું. બીજું એ ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતા હતા. નિર્પક્ષ જે છે એ સમયની અંદર જે ગુપ્તચર વિભાગ હતો એના ઉપર પણ દેખરેખ રાખવાનું કામ છે આ નિર્પક્ષ. વહીવટીતંત્રની અંદર ગુપ્તચરો વાક્યાન્વીસ આ યાદ રાખજો વાક્યાન્વીસ તરીકે ઓળખવામાં આવતા. સમ્રાટની જે અંગત કેટલીક જરૂરિયાતો હોય તો એ જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે નીર એ સામાન નામનો એક આખો વિભાગ હતો અને જે સરકારી કારખાનાઓનો વડો પણ કહેવાતો હતો. ન્યાય વ્યવસ્થાનો જે વડો હતા એને કાઝીના નામથી ઓળખવામાં આવતો હતો. ન્યાય આપવાનો કામ પણ કરતું કાઝી છે કરતા હતા. હવે વાત કરીએ કે એ સમયની અંદર આવક ક્યાંથી પ્રાપ્ત થતી હતી, તો મહેસૂલ વ્યવસ્થા જે હતી એની અંદરથી મોટાભાગની આવક છે એ રાજ્યની હતી. મહેસૂલની વાત કરીએ તો અકબરે એક નવી જ મહેસૂલ વ્યવસ્થાની શરૂઆત કરી, એનો આરંભ છે એ કર્યો. એણે શું કર્યું તો એમણે મનસબદાર તરીકે આ જે વ્યવસ્થા ઊભી કરી એ મનસબદાર તરીકે ઓળખવામાં આવશે. મહેસૂલનો દર કેટલો રાખવામાં આવતો હતો, વાર્ષિક ઉપજનો 1/3 ભાગ એટલે 2 ભાગ ખેડૂત રાખતો અને 3જો ભાગ છે એ રાજ્યની અંદર મહેસૂલના સ્વરૂપે કરના સ્વરૂપે જમા કરાવવો. અકબરની જે આ મહેસૂલની વ્યવસ્થા હતી એ મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો, ટોડરમલ હતો. ટોડરમલ નામનો વ્યક્તિ આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ઘણી વખત છે પ્રશ્ન છે પૂછાય છે અકબરની મહેસૂલ વ્યવસ્થાના સ્થાપક કોણ હતા, તો ટોડરમલ. મનસબદારી પદ્ધતિ
सेना અને મહેસૂલ એમ બંને બાબતો સાથે સંકળાઈ લીધી હતી કઈ બંને કઈ રીતે તો મનસબ એ એક જાગીર હતી એટલે કે જાગીર અને મનસબદાર એટલે એ જાગીરનો વડો મનસબ એટલે શું જાગીર અને જાગીરનો વડો એટલે મનસબદાર ગણાતો શું કામ કરતો મનસબદાર તું જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને એ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે એ આ મનસબદારનું હતું એ માટે એને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું હતું મનસબદાર છે એની જેવડી જાગીર એટલા પ્રમાણની અંદર એનું રક્ષણ કરવા માટે લશ્કર પણ આપવામાં આવતું હતું તે તેના વિસ્તારનો ન્યાયાધીશ પણ ગણાતો એટલે પોતાનો જે મનસબ હતો પોતાનો જે વિસ્તાર હતો એ વિસ્તારનો ન્યાયાધીશ તરીકેનું કામ છે એ આ મનસબદાર કરતો હતો એને નિયત સમયે બદલી કરવામાં આવતી એક જ જગ્યાએ કાયમ માટે મનસબ ન રહેતો જુદા જુદા રાજ્યની અંદર એની નિમણૂક છે વારાફરતી કરવામાં આવતી એટલે બદલી કરવામાં આવતી હતી મુઘલ મનસબદારીની જે વ્યવસ્થા હતી એ વિશ્વની અંદર એક અનોખી વ્યવસ્થા હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી આ વ્યવસ્થા હતી મનસબદારી પ્રથા હતી હવે વાત કરીએ એ સમયની અંદર જે સંસ્કૃતિ હતી મુઘલ સંસ્કૃતિ એની મુઘલ યુગ ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ છે થયો હતો બહુમુખી એટલે શું તો કે એક કરતાં વધારે પાસાઓની અંદર એનો વિકાસ છે એ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો અહીંયા સમન્વય થયો હતો એટલે માત્ર હિન્દુ સંસ્કૃતિ નહોતી કે માત્ર મુસ્લિમ સંસ્કૃતિ નહોતી બંનેનો સમન્વય બંને ભેગા મળેલી એક નવી સંસ્કૃતિનો ઉદય છે આ સમયગાળાની અંદર થયો હતો જેને ગંગા જમુનાની સરસ્વતી સંસ્કૃતિ જે છે એના નામથી ઓળખવામાં આવતી મુઘલોએ અનેક કિલ્લાઓ મહેલો દરવાજાઓ મસ્જિદો બગીચાઓ એની સ્થાપનાઓ પોતાના શાસન દરમિયાન જુદા જુદા શાસકોએ કરી હતી બાબરની વાત કરીએ તો બાબરે આગ્રા અને લાહોરની અંદર બગીચાઓ બંધાવ્યા હતા શેરશાહે સાસારામની અંદર મકબર દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો જે આગ્રાથી 37 કિલોમીટર દૂર ફતેહપુર સિક્રીની અંદર પણ એણે બાંધકામો કર્યા હતા બીજું ગુજરાત વિજયની યાદમાં એણે ફતેહપુર સિક્રીની અંદર બુલંદ દરવાજો બંધાવ્યો હતો જે વિશ્વનો સૌથી મોટો દરવાજો અત્યારે પણ છે સલીમ ચિશ્તીની દરગાહ મસ્જિદ પંચમહાલ આવી જુદી જુદી ઇમારતો પણ અકબરે પોતાના સમયની અંદર બંધાવી હતી જહાંગીરની વાત કરીએ તો જહાંગીરના સમયમાં બાંધકામની અંદર સંગે મરમર જે પથ્થર છે એ પથ્થરનો ઉપયોગ છે એ બાંધકામોની અંદર થવા લાગ્યો હતો વધ્યો હતો શાહજહાંનો જે સમયગાળો છે એ સ્થાપત્ય કલાની અંદર ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે એણે આગ્રાની અંદર તાજમહેલ મોતી મસ્જિદ દિલ્હીના પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ છે કરાવ્યું હતું આ તાજમહેલ છે એ વિશ્વની જે 7 અજાયબીઓ છે 7 અજાયબીઓની અંદર સ્થાન છે પામેલું છે એ સિવાય વાત કરીએ તો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદની અંદર રાબિયા ઉદ દૌરાનનો મકબરો છે બંધાવ્યો હતો જે તાજમહાલ જેવો જ કલાત્મક આ સ્થાપત્ય રહેલું છે આ સંસ્કૃતિની વાત હતી હવે એ સમયની અંદર માત્ર સંસ્કૃતિ નહીં ચિત્રકલાનો પણ વિકાસ છે એ થયો હતો ચિત્રકલાની વાત કરીએ તો મુઘલ ચિત્રકલા છે એ વિશ્વની અંદર પ્રખ્યાત હતી માત્ર ભારતની અંદર નહીં સમગ્ર વિશ્વની અંદર આ સમયની ચિત્રકલા છે એ ખૂબ પ્રખ્યાત હતી જહાંગીરના સમયની અંદર એનો સૌથી વધારે વિકાસ છે થયો હતો મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને શું કરતા હતા તો દિલ્હીની અંદર એ નિમંત્રણ આપતા હતા આમંત્રિત કરતા હતા અકબરના સમયની અંદર જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા ફારસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો છે એ દોરવામાં આવેલા છે જહાંગીરનો જે સમયગાળો હતો એની અંદર મનસૂર નામનો ચિત્રકાર એ વિશ્વવિખ્યાત છે હતો જહાંગીરે પોતે એક ચિત્રશાળાનું નિર્માણ પણ કરાવ્યું હતું એવું કહેવાય છે કે જહાંગીર એ ચિત્રની અંદર પોતાને પણ એટલો શોખ છે એ હતો અને કોઈ પણ મોટા ચિત્રકારનું જો ચિત્ર એની સામે રાખવામાં આવતું તો જહાંગીર એ ચિત્રકારનું નામ છે ચિત્ર જઈને
આપી શકતો હતો। એટલું ચિત્રકલાનો વિકાસ છે એ આ મુઘલ યુગની અંદર છે થયો હતો। એ સમયની અંદર રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દક્ષિણના રાજ્યો એનો પણ ચિત્રકળાની અંદર છે, આ રાજ્યની અંદર પણ ખૂબ વિકાસ છે એ થયેલો જોવા મળે છે। એ સમયની અંદર સાહિત્યની વાત કરીએ તો મુઘલ રાજાઓ માત્ર ચિત્રને, માત્ર સ્થાપત્યને, સાહિત્યના પણ પોષક હતા। પોતે પણ ઘણા એવા શાસકો થઈ ગયા કે એ પોતે પણ સારા લેખકો હતા। એ સમયની અંદર ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભાષાઓની અંદર વ્યાપક એટલે ખૂબ પુષ્કળ માત્રાની અંદર, ખૂબ વધારે માત્રાની અંદર છે એ આ સાહિત્યનું નિર્માણ છે એ થયેલું જોવા મળે છે। અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની અંદર અકબરની આખી જીવનશૈલી છે એ અબુલ ફઝલે એની અંદર આલેખી છે, નોંધી છે। એણે મહાભારતનો અનુવાદ પણ કરાવ્યો છે। ભારતીય ભાષાઓની અંદર શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું બધું સાહિત્ય આ સમયગાળાની અંદર છે નિર્માણ પામેલું। મરાઠીની અંદર એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી, એટલે ભારતના એકનાથ જે ભક્તો હતા, સંતો હતા, એ લોકોએ ભક્તિ સાહિત્યની રચના પણ આ સમયગાળાની અંદર કરી હતી। સંગીતની વાત કરીએ તો અકબર જે છે એ સંગીતનો જ્ઞાતા, જ્ઞાતા એટલે જાણકાર હતો। એના જે નવરત્ન હતા, નવરત્ન એટલે નવ હીરાઓ નહીં પણ નવ એવા વ્યક્તિઓ, અબુલ ફઝલ, અબ્દુલ કાદિર બદાયુની, તાનસેન, રાજા માનસિંહ, આ જુદા જુદા નવ જેટલા એના મહાન વ્યક્તિઓ હતા, રત્ન હતા। એની અંદર જે તાનસેન છે એ શાસ્ત્રીય સંગીતનો ગાયક છે અને એણે અનેક રાગો છે એ ગાયેલા હતા, એની રચના કરી હતી। એના અંત તરફની વાત કરી તો 1526ની અંદર સ્થપાયેલું આ સામ્રાજ્ય 1707ની અંદર ઔરંગઝેબના મૃત્યુ બાદ છે પતન તરફ વધેલું। એટલે ઔરંગઝેબના સમયની અંદર ખૂબ વધારે સામ્રાજ્ય ફેલાયું પણ એના પછી આવનાર જે શાસકો હતા પ્રમાણમાં નિર્બળ હતા, ઓછા મહત્વકાંક્ષી હતા અને એના પરિણામ સ્વરૂપે ધીમે ધીમે મુઘલ સામ્રાજ્ય છે પતન તરફ છે જવા લાગ્યું। કોઈ શક્તિશાળી શાસકના અભાવે એ નાના નાના રાજ્યની અંદર વહેંચાઈ ગયું અને એના કારણે મુઘલ વંશના શાસકો, નિર્બળ શાસકો, હૈદરાબાદનો નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજકોટના રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય, આ બધાનો એની અંદર સમાવેશ થયો થાય છે। આ બધા રાજ્યો શું કરતા તો કે એકબીજા સાથે અંદરો અંદર છે ઝઘડતા હતા, લડાઈઓ કરતા અને પરિણામ સ્વરૂપે એકબીજાની સાથે લડાઈ કરવાની અંદર જ એ નિર્બળ બનતા છે અને આ સમયગાળાની અંદર એવા સંજોગોનો લાભ છે કે ભવિષ્યની અંદર યુરોપની અંદરથી આવનારી વેપારી પ્રજાઓએ લીધો, એ લોકો આવ્યા વેપાર કરવા અને ભારતની અંદર શાસનના સ્વપ્ન છે સેવા લાગ્યા અને ધીમે ધીમે એવું પણ બન્યું કે ભારતની અંદર એમણે પોતાનું એક આખું વિશાળ સામ્રાજ્ય છે એની રચના કરી, એની સ્થાપના કરી અને આ રીતે મુઘલ સામ્રાજ્યનો અંત થયો। હવે વાત કરીએ એના સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો। સૌથી પહેલો પ્રશ્ન છે પાણીપતની પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? પાણીપતની પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526ની અંદર બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું અને એ યુદ્ધની અંદર બાબરની જીત થઈ હતી, ઇબ્રાહિમ લોદીની હાર થઈ હતી અને ત્યારથી દિલ્હીની ગાદી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી। શેરશાહના સ્થાપત્યની અંદર સાસારામનો મકબરો, અકબરના સમયની અંદર જે મહાન સંગીત યજ્ઞ હતો આપ અહીંયા ઉપર છે એ જોઈ શકો છો, જો તમારે ટેક્સ્ટ બુકની અંદર છે અંડરલાઈન કરવી હોય તો એની અંદર છે આપ જોઈ શકો છો કે એના સમયની અંદર અકબરના સમયમાં જસવંત અને બસાવર નામના મહાન ચિત્રકારો હતા ઉપર છે એ વાત કરીએ। એની આગળના પ્રશ્નની અંદર તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીની અંદર મસ્જિદ બંધાવી હતી। એ સિવાય એના પછીના પ્રશ્નની વાત કરીએ તો જહાંગીરના ચિત્રકારો કોણ હતા? તો આપ ચિત્રકલાની અંદર અહીંયા જોઈ શકો છો મૈસૂરના ચિત્રકાર એ જહાંગીરના સમયની અંદર પ્રખ્યાત ચિત્રકાર હતો અને છેલ્લો જે એની અંદર પ્રશ્ન છે છત્રપતિ શિવાજીનો જન્મ
क्या अने क्या रहता है ईस्वीसन 1627 की अंदर शिव नेरीना किला के अंदर शिवाजी महाराज ने जन्म लिए थे होता इसी भाई अना प्रश्नों ना जवाब मांगिया मुझे भी ना दी थी पे पैराग्राफ के अंदर इधर नहीं अंदर से आपने मरी सकते हो इसी भाई कितना जे अपने विकल्प आप लाज पानी पर विजु युद्ध खाली जगह ने खाली जगह बच्चे थे होते तो अकबर ने हेमू बच्चे पानीपत की अंदर त्रण युद्धों से थेला छे पहलो युद्ध छे के आपरे ऊपर बात करिए 1526 की अंदर बाबर ने इब्राहिम लोदी बच्चे बीजो युद्ध अकबर अने हेमू बच्चे अने त्रीजो युद्ध छे के मराठाओं अने अहमद शाह अब्दाली बच्चे अहीं आ छे के अकबर की जीत थई हती अने हेमू नी हार छे बुलंद दरवाजो कोणे बंधायो हतो तो अकबरे बुलंद दरवाजो बंधायो फतेहपुर सीकरी नी अंदर आवेलो दरवाजो दिल्ली नो लाल किलो कोणे बंधायो हतो दिल्ली नो लाल किलो छे के शाहजहाए बंधायो आगरा नो किलो आवे तो अकबरे शाहजहाए ने लाल किलो बंधायो अकबर नो जन्म छे के क्या थयो तो अमरकोट नी अंदर राणा सांगा ना क्या મારો આ વિડિયો એ પૂરો નિહાળવા માટે આપ સર્વે આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વન્સ અગેન જો હજુ સુધી પણ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેથી આવા અવનવા વિડિયો પ્રવૃત્તિ સભરના રીતે આપ સુધી કરી આ યુટ્યુબના માધ્યમથી પહોંચી શકે થેન્ક યુ વેરી મચ